वंदे मातरम विद्यार्थी मित्रों, काव्य सात अलग दलग। आपणे आ काव्य अगाउ आपणे पाઠ્યપુસ્તકમાં જોઈ ગયા છીએ ને, આપણે આ કાવ્યની માહિતી આપણે લીધી હતી ને બધાએ પાઠ્યપુસ્તકમાં। તો ચાલો આજે આપણે હવે સ્વાધ્યાય પોથીમાં જોઈએ અલગ દલગ કાવ્યના કવિ કોણ છે। બાલમુકુંદ દવે। કોણ છે તેના કવિ? બાલમુકુંદ દવે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે તેમાં પ્રશ્ન જોઈએ। પ્રશ્ન એક, કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો જો વિદ્યાર્થી મિત્રો, નીચે કૌંસ આપેલું છે તો તેની અંદર જો બધા શબ્દો આપેલા છે તો તેમાંથી આપણે યોગ્ય શબ્દ, સાચો જે શબ્દ હોય ને, પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે। તો ચાલો હવે આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ। જમનાનો પ્રદેશ ખાલી જગ્યા લાગે છે। તો જમનાનો પ્રદેશ કેવો લાગે છે? રઢિયાળો। કેવો લાગે છે? રઢિયાળો। તો આપણે ચલો ખાલી જગ્યામાં લખીએ, રઢિયાળો। બીજું, સૌથી સુંદર ખાલી જગ્યા છે। તો સૌથી સુંદર કોણ છે? તો રાધાગોરી। કોણ છે? રાધાગોરી। તો ખાલી જગ્યામાં આપણે લખીએ, રાધાગોરી। હવે ત્રીજું, ગોપી સાથે ખાલી જગ્યા ઘૂસ્યો છે। તો ગોપી સાથે શું ઘૂસ્યો છે? તો કાન, એટલે કે કાનુડો। તો ગોપી સાથે કાન ઘૂસ્યો છે। હવે ચોથું, રાસ રમતા રાધિકાનો ખાલી જગ્યા તૂટે છે। તો રાસ રમતા રમતા રાધિકાનો શું તૂટે છે? હાર। શું તૂટે છે? હાર। તો હાર નીચે આપણે લીટી કરી અને આપણે ખાલી જગ્યામાં લખીએ, હાર। હવે પાંચમું, ખાલી જગ્યાને રીસ ચડે છે। તો કોને રીસ ચડે છે? તો કૃષ્ણને। તો હવે ચાલો ખાલી જગ્યામાં આપણે લખીએ, કૃષ્ણ। કૃષ્ણને રીસ ચડે છે। તો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો। એમાં પહેલો સવાલ, કોનું મુખડું ઝળકી રહ્યું છે? તો ચાલો આપણે જવાબ લખીએ, રાધાગોરીનું મુખડું ઝળકી રહ્યું છે। રાધાગોરી ખૂબ જ ધોળા ધોળા હતા ને, તો એટલે એનું મુખડું ઝળકી રહ્યું છે। હવે બીજું, કયો પ્રદેશ રઢિયાળો છે? તો યમુના નદી કિનારાનો પ્રદેશ રઢિયાળો છે। હવે ત્રીજો સવાલ, સૌથી સુંદર કોણ છે? તો ચાલો જવાબ લખીએ, રાધાગોરી સૌથી સુંદર છે। હવે ચોથું, આભમાં શું ઉગ્યું છે? તો આભમાં પૂનમનો ચાંદ ઉગ્યો છે। હવે પાંચમું, ગોપી સાથે કોણ રાસ રમે છે? તો ગોપી અને રાધિકાની સાથે શ્રી કૃષ્ણ રાસ રમે છે। હવે છઠ્ઠો સવાલ, શું થવાથી મોતીડા ચણકે છે? તો શું થવાથી મોતીડા ચળકે છે? તો જુઓ, ચાલો આપણે જવાબ લખીએ, પૂનમના અંજવાળે રાસ રમતા રાધિકાનો હાર તૂટે છે, તેના મોતી વિખરાઈ જવાથી ચળકે છે। હવે સાતમો સવાલ જોઈએ, રાધિકા શા માટે રૂએ છે? તો ચાલો જવાબ લખીએ આપણે, રાધિકાનો હાર તૂટી જવાથી મોતી વિખરાઈ જાય છે, તે વીણતા એક મોતી મળતું નથી, તેથી રાધિકા રૂએ છે। હવે આઠમો સવાલ જોઈએ, કોનું ચરિત્ર છાનું નથી? તો કાનાનું ચિત્ર છાનું નથી। હવે આગળનો સવાલ જોઈએ, કાનો બંસી ક્યાં વગાડે છે? તો કાનો ક્યાં બંસી વગાડે છે? ઝૂકેલી કદમના ઝાડની ડાળી નીચે બેસી શ્રી કૃષ્ણ બંસરી વગાડે છે। હવે આગળનો સવાલ જોઈએ, સવાલ દસ, રાસ છોડીને ગોપી ક્યાં દોડે છે? તો રાસ છોડીને ગોપી કનૈયાની વાંસળી સાંભળવા દોડે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બાજુના પેજ પર જોઈએ। પ્રશ્ન ત્રણ, ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। તો હવે ચાલો આપણે પહેલું વિધાન જોઈએ, જમના નદી ઝળકી રહી છે, તો ખોટું। તો આપણે ચાલો ખાનામાં લખીએ, ખોટું। હવે બીજું, સૌથી સુંદર રાધાગોરી છે, તો સાચું, કેમકે સૌથી સુંદર રાધાગોરી જ છે ને, એટલા માટે સાચું, એટલે ખાનામાં કરીએ ખરું।
હવે ત્રીજું, જમના કાંઠે રાસ જામ્યો છે તો ખરું. હવે ચોથું, રાધિકાનું ઝાંઝર તૂટે છે તો ખોટું. તો રાધિકાને ઝાંઝર થોડો તૂટે છે, માળા તૂટે છે ને એટલા માટે ખોટું. હવે પાંચમું, રાધાનું મોતી કાનાએ લીધું છે તો ખરું. હવે ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન ચાર, નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ લખો. તો હવે પહેલો સવાલ, રાધા કોના કરતાં વધુ સુંદર છે? તો ચાલો આપણે જવાબ લખીએ, જમના નદીનો કિનારો ખૂબ સુંદર છે, તેના કરતાં રાધા વધારે સુંદર લાગે છે. પૂનમની રાત્રિમાં રાધાનું મુખડું ઝળકી રહ્યું છે. તો ચાલો હવે આપણે આગળનો સવાલ જોઈએ. સવાલ બે, રાધા શા માટે રડે છે? તો ચાલો આપણે જવાબ લખીએ, યમુના કાંઠે શ્રી કૃષ્ણ, ગોપીઓ અને રાધા રાસ રમતા હોય છે, ત્યારે રાધિકાનો હાર તૂટી જાય છે. હારના મોતી બધે વિખરાઈ જાય છે, તે વીણવાથી બધા મોતી મળે છે, પરંતુ એક મોતી મળતું ન હોવાથી રાધા રડે છે. તો હવે આપણે આગળનો સવાલ જોઈએ, કાનાને રીસ શા માટે ચડે છે અને તે ક્યાં જાય છે? તો ચાલો હવે આપણે જવાબ લખીએ, રાધિકાના હારના મોતી વીણતા એક મોતી મળતું નથી, ખોવાયેલા મોતી માટે રાધિકા કાના પર શંકા કરે છે, તેથી કાનાને રીસ ચડે છે ને કાનો રીસાઈને કદમના ઝાડ પાસે જાય છે. તો હવે ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો સવાલ જોઈએ. સવાલ ચાર, રાધા શા માટે દોડે છે? તો ચાલો જવાબ લખીએ, કદમના ઝાડ નીચે બેસી કાનો વાંસળી વગાડે છે, દૂરથી આ છેરા સંભળાતા વાંસળીના સૂરનું રાધાને ઘેલું લાગે છે. જેમ જેમ વાંસળીના સૂર સંભળાતા જાય છે, તેમ તેની અધીરાઈ વધતી જાય છે અને અવાજની દિશામાં કાના તરફ દોડે છે. હવે પાંચમું, રાસમાં કોણ કોણ છે? તો ચાલો હવે રાસમાં કોણ કોણ છે, તો ચાલો આપણે જવાબ લખીએ, શ્રી કૃષ્ણ, ગોપીઓ અને રાધિકા રાસ રમે છે. તો ચાલો હવે આપણે આગળનો સવાલ જોઈએ. સવાલ છ, શ્રી કૃષ્ણ ક્યાં બેસીને બંસરી વગાડે છે? તો ચાલો આપણે હવે એનો જવાબ લખીએ, જમના નદીના સુંદર કિનારે પૂનમની રાત્રે જ્યારે આકાશમાં ચાંદ ઉગ્યો હોય છે, ત્યારે ઝૂકેલી કદમના ઝાડની ડાળી નીચે બેસી શ્રી કૃષ્ણ બંસરી વગાડે છે. તો હવે ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાછળના પેજ પર જોઈએ. પ્રશ્ન પાંચ, કાવ્યના આધારે જોડી બનાવો. તો જો કાવ્યના આધારે આપણે જોડી બનાવવાની છે, તો જો અહીંયા ઉદાહરણ આપેલું છે, આપણે ચાલો ઉદાહરણ પહેલાં જોઈએ. તો જો અહીંયા આપેલું છે ને ઝલક, તો ઝલક લખ્યું છે, તો આપણે એના આધારે કઈ કાવ્યના આધારે કઈ જોડી બનાવી છે? ઝલક, તો મલ્લક. તો એવી રીતે આપણે પણ નીચેની કાવ્યના આધારે જોડી બનાવશું. તો હવે પહેલું, ઉગ્યો, ઉગ્યો તો ઘૂસ્યો. હવે બીજું, મૂકી તો ઝૂકી. હવે ત્રીજું, તૂટે તો ખૂટે. ચોથું, અધીરે તો ધીરે. હવે પાંચમું, કાના તો છાના. છઠ્ઠું, અલગ તો બલક. હવે પ્રશ્ન છ, સમાનાર્થી શબ્દ લખો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા સમાનાર્થી શબ્દ લખીશું. એમાં પહેલું, મુખડું. તો મુખડાને બીજું શું કહેવાય? તો તેનો સમાનાર્થી શું થાય? ચહેરો. તો ચાલો આપણે આ સામેની જગ્યામાં લખીએ, ચહેરો. હવે બીજું, ચરિત્ર. તો ચરિત્રનો સમાનાર્થી શું થાય? ચરિત્ર. તો આપણે ચાલો અહીંયા લખીએ, ચરિત્ર. હવે ત્રીજું, આભ. તો આભનો સમાનાર્થી આકાશ. તો આપણે અહીંયા લખીએ, આકાશ. હવે ચોથું, કાનો. તો કાનાનો સમાનાર્થી કનૈયો. તો ચાલો આપણે અહીંયા જગ્યામાં લખીએ, કનૈયો. એ પાંચમું, બંસી. તો બંસીનો સમાનાર્થી શું થાય? વાંસળી. તો ચાલો આપણે અહીંયા જગ્યામાં લખીએ, વાંસળી.
હવે છઠ્ઠો ચેત, તો ચેતનો સમાનાર્થી ધ્યાન, તો ચાલો આપણે આ જગ્યામાં લખીએ ધ્યાન। તો હવે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, જોડણી સુધારો। તો હવે આપણે અહીંયા જોડણી સુધારીને લખવાનું છે। તો ચાલો જો એમાં પહેલું કયું લખેલું છે, રઢિયાળો લખેલું છે ને, રઢિયાળો। તો રઢિયાળામાં જુઓ તો ઢમાં કઈ માત્રા, કઈ ઈની માત્રા આપેલી છે, જુઓ તો દીર્ઘ ઈની માત્રા આપેલી છે। કઈ આપેલી છે, દીર્ઘ ઈની। તો આપણે અહીંયા ધીમા કરીશું હસ્વઈ, કઈ કરીશું હસ્વઈ, એટલે એ સાચો શબ્દ થઈ જશે રઢિયાળો। હવે બીજો પૂનમ, તો પૂનમમાં જો પૂમાં કયું આપેલું છે, હસ્વવું આપેલું છે, આપેલું છે ને, તો આપણે પૂનમમાં કયું આવે છે, દીર્ઘવું આવે, એટલે કે એની જોડણી સાચી થઈ જાય, એટલે કે પૂનમ, પૂમાં કયું આવે, દીર્ઘ ઉ। હવે ત્રીજો રાધિકા, તો રાધિકામાં જો અહીંયા ધીમાં કયું આપેલું છે, દીર્ઘ ઈ આપેલી છે, આપેલી છે ને, પણ ધીમાં તો કઈ આવે, હસ્વઈ, કઈ આવે, હસ્વઈ, એટલે કે રાધિકા। હવે ચોથું ચરિત્ર, તો અહીંયા જો રીમા પણ આપેલી છે દીર્ઘ ઈ, તો આપણે રીમા કરીશું હસ્વઈ, એટલે કે ચરિત્ર। તો ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, આડા અવળા થઈ ગયેલા અક્ષર પરથી સાચો શબ્દ બનાવો। તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા અક્ષરો આડા અવળા થઈ ગયા છે, તો એ અક્ષરોને સીધા કરીને આપણે સાચો શબ્દ બનાવવાનો છે। તો પહેલો ગોરી રાધા, તો એના આપણે કયો સાચો શબ્દ બનશે, રાધા ગોરી। હવે બીજું મજના, તો એનો આપણે ચલો સરખા અક્ષર કરીને સાચો શબ્દ કયો બનશે, જમના। હવે ત્રીજો ઢીરિયાળો, એટલે એનો સાચો શબ્દ કયો બનશે, રઢિયાળો। હવે ચોથું લઢોક, એટલે કે એનો સાચો શબ્દ કયો બનશે, ઢોલક। હવે પાંચમું રિત્ર ચ, તેમાં સાચો શબ્દ કયો બનશે, ચરિત્ર। હવે છઠ્ઠું બકન, તો બકનનો એનો સાચો શબ્દ કયો બનશે, કદમ। તો હવે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નવ, નીચેના શબ્દોને કક્કાવારીના ક્રમમાં લખો। તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે, તો શબ્દોને આપણે કેવી રીતે લખાવવાના છે, કક્કાવારીના ક્રમમાં આપણે ગોઠવીને લખવાના છે। તો ચાલો સૌથી પહેલાં કયું આવશે, કદમ, કયું આવશે, કદમ, તો આપણે ચાલો પહેલા ખાનામાં લખીએ કદમ। પછી કયું આવશે, કાનોડો, એટલે આપણે ચાલો બીજા ખાનામાં લખીએ કાનોડો। હવે ત્રીજું કયું આવશે, ચરિત્ર, આપણે ત્રીજા ખાનામાં લખીએ ચરિત્ર। પછી કયું આવશે, જમના, કે આપણે ચાર નંબરના ખાનામાં લખીએ જમના। જમના પછી શું આવશે, જ જમરૂપનો જ, પછી શું આવે, જ જબલાનો જ આવે ને, તો જબલાના પર, જબલા પરથી કયો શબ્દ છે, તો અહીંયા જોવાઈ રહ્યું ઝાંઝર, તો એ હવે ઝાંઝર આવશે પાંચ નંબરના ખાનામાં। તો હવે તેના પછી કયો શબ્દ આવશે, ઢોલક, તો આપણે ચાલો છ નંબરના ખાનામાં લખીએ ઢોલક। તો હવે પછી કયો શબ્દ આવશે, પૂનમ, તો ચાલો હવે આપણે સાત નંબરના ખાનામાં લખીએ પૂનમ। હવે પૂનમ પછી કયો શબ્દ આવશે, બંસી, તો આપણે અહીંયા લખીએ બંસી। હવે પછી કયો આવશે, મોતી, તો આપણે નવ નંબરના ખાનામાં લખીએ મોતી। હવે છેલ્લે કયો શબ્દ બાકી રહ્યો, રાધા, એટલે હવે છેલ્લા ખાનામાં આપણે લખીએ રાધા। તો હવે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન દસ, કાવ્યના આધારે ખાલી જગ્યા પૂરો। તો જો અહીંયા ઉદાહરણ આપ્યું છે ને, તો તે પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરશું। તો જો ઉદાહરણમાં કેવું આપ્યું છે, મુખડું ઝળકે, તો જુઓ મુખડું ઝળકે તો શું આવે, ઝલક ઝલક લખ્યું છે ને, તો તેવી રીતે આપણે નીચેના ખાલી જગ્યા પણ પૂરશું। હવે પહેલું ઢોલ વાગે તો ઢમક ઢમક, બીજું મોતી ચળકે ચલક ચલક, ત્રીજું રૂએ રાધિકા છલક છલક, જાણે આખો મલક મલક। હવે પાંચમું બંસી છેડે અલપ છલપ। તો હવે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન અગિયાર, કાવ્યના આધારે ખાલી જગ્યા પૂરો।
तो हवे जो विद्यार्थी मित्रों अहीं आपणे काव्य पंक्ति पूर्ण करवानी छे। तो चलो आपणे हवे काव्य पंक्ति पूर्ण करिए। तो जो लीधू होय तो त्यांथी लईने मल्लक मल्लक त्यां सुधी आपणे काव्य पंक्ति लखवानी छे। तो लीधू होय तो पछी शुं आवे? आलने काना मोती मारू चल्लक चल्लक, तारा चरितर छे क्या छाना, जाणे आँखो मल्लक मल्लक। तो हवे आपणे चलो बाजूना पेज पर जोईए। हवे अहीं बीजू, हवे बीजी काव्य पंक्ति पूर्ण करवानी छे। तो राधिकानो हार त्यांथी लईने छल्लક છલ્લક ત્યાં સુધી કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે। તો રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે છલ્લક છલ્લક, બધા જડિયા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલ્લક છલ્લક। તો હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન 12, નીચેના ખાનામાંથી આડી ઊભી ધરીમાંથી જોડાક્ષરવાળા શબ્દો શોધીને લખો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોડાક્ષરવાળા શબ્દો શોધીને લખવાનું છે। તો જો પહેલું તો લખેલું છે, જો અહીંયા આપેલું છે ને, અહીંયા ચોરસ એની ઉપર કરેલું છે ને, આપણે પહેલા ખાનામાં લખ્યું છે સત્ય, તો એવી રીતે આપણે પણ લખીશું। હવે બીજું આપણે ચલો ગોતીને લખીએ, બીજું શું આવશે? ચિત્ત। તો ચાલો આની ઉપર આપણે આમ લીટી કરીએ અને અહીંયા લખીએ ચિત્ત। હવે પછી કયું આવશે? ચલો અલક, એટલે અહીંયા ત્રીજા ખાનામાં લખીએ અલક। તો હવે તેના પછી કયું આવશે? જલક, હવે ચાર નંબરના ખાનામાં લખીએ જલક। હવે તેના પછી કયું આવશે? સુંદર, ને અહીંયા આપણે લખીએ સુંદર। હવે પછી જો શક્તિ, તો આપણે છ નંબરના ખાનામાં લખીએ શક્તિ। તો હવે ચાલો, તો હવે તેના પછી શું આવશે? મેઘધનુષ્ય, તો હવે આપણે અહીંયા લખીએ મેઘધનુષ્ય। તો હવે તેના પછી શું આવશે? સત્યાગ્રહ, અને હવે અહીંયા લખીએ આપણે સત્યાગ્રહ। હવે પછી કયો શબ્દ આવશે? આરોગ્ય, અહીંયા આપણે લખીએ આરોગ્ય। હવે છેલ્લું બાકી રહ્યું, હવે તો તે કયું આવશે? તો સજ્જન, ને હવે આપણે અહીંયા લખીએ સજ્જન। તો હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન 13, ખાલી જગ્યામાં કેવું, કેવી અને કેવો લખો। તો જો અહીંયા શબ્દ આપેલો છે તો તેની સામે આપણે લખવાનું છે કેવું, કેવું, જ્યાં કેવું લાગે ત્યાં કેવું, જ્યાં કેવી લાગે ત્યાં કેવી, અને જ્યાં કેવો લાગે ત્યાં કેવો, એવું આપણે લખવાનું છે। તો પહેલું રાધા ગોરી, તો રાધા ગોરી કેવી, એટલે ત્યાં આવશે કેવી। હવે બીજું ઝાંઝર, તો ઝાંઝર કેવું, એટલે અહીંયા આપણે લખીશું કેવું। મુખડું, તો મુખડું હોય તો આપણે એમ કહીએ ને મુખડું કેવું, એટલે હવે અહીંયા આપણે લખીશું કેવું। હવે ચોથું યમુના, તો આપણે એમ બોલીએ ને કે યમુના, યમુના કેવી, તો અહીંયા આપણે લખીશું કેવી। હવે છઠ્ઠું પૂનમ ચાંદ, તો પૂનમ ચાંદ કેવો। હવે કાનડો, કાનડો કેવો। ઢોલક, તો ઢોલક કેવું। બંસી, તો બંસી કેવી, એટલે આપણે બોલીએ ત્યારે એમ બોલીએ ને બંસી કેવી છે, તેવી રીતે આમ અહીંયા બંસી કેવી। તો હવે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન 14, નીચેનો ભાવ દર્શાવતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો। તો જો અહીંયા આપણે આ આપેલું છે વાક્ય, તો એમાંથી જે ભાવ દર્શાવે ને તો એ પંક્તિ આપણે, તેને લગતી પંક્તિ આપણે નીચે લખીશું। તો ચાલો પહેલું, આકાશમાં પૂનમનો ચાંદ ઉગ્યો છે અને છમક છમક રાસ રમે જામે છે, ગોપીઓની વચ્ચે કાનો ઘૂસ્યો છે, ત્યારે ઢોલ ઢમક ઢમક વાગે છે, એટલે તેને લગતી પંક્તિ કઈ છે? તો જો ચાલો આપણે લખીએ, આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાગ ચગ્યો છે છમક છમક, ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલ વાગે ઢમક ઢમક। હવે બીજું, કાનો ત્યાંથી દોટ મૂકીને ચાલ્યો જાય છે, કાનાને રીસ ચડે છે અને કદંબની ઝૂકેલી છાયા નીચે તે વાંસળીના ધીરે ધીરે સૂર છેડે છે, તો તેને લગતી પંક્તિ કઈ છે? હવે તો ચાલો આપણે લખીએ, કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી ગોપી, ગોપીજમ વલ્લભ, કદંબ છાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે
અલ્લપ છલ્લપ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચલો કાવ્ય પંક્તિને લગતી આપણે તે પંક્તિ લખીને હવે તો ચલો આ પાઠ અહીં પૂર્ણ થાય છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.